ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ ઓપન આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દર વખતે જુદા જુદા મુદ્દાઓ વિશેની ચર્ચા આપણે કરીએ છીએ એ મુજબ આજે આપણે એમએસડબલ્યુ પેપર એકસો ત્રણ સામાજિક વિજ્ઞાનોનો જુદો વિજ્ઞાનોનો પરિચય એ પેપર અંતર્ગત આજે એકમ ત્રણમાં ભારતમાં વૃદ્ધિ અને વિકાસ માટેનો મૂડીવાદ સમાજવાદ અને ગાંધીવાદી વિચારનો અભિગમ એ એકમ અંતર્ગત મિશ્ર અર્થતંત્રની સિદ્ધિઓ વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરીશું હવે મિત્રો દર વખતે એ એક સમાજકાર્યના વિદ્યાર્થી તરીકે આપણે આ મૂડીવાદની સિદ્ધિઓનો અભ્યાસ શા માટે કરવો જોઈએ તો એની પાછળના કેટલાક ચોક્કસ ઉદ્દેશો છે તો એમાં બે મહત્વની જે બાબતો છે એ મિશ્ર અર્થતંત્રની સિદ્ધિઓ એટલે કોઈપણ વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાના મહત્ત્વના જે કંઈ પાસાઓ છે એ પાસાઓ વિશેની જાણકારી જો આપણને હોય તો જ આપણે એ સિસ્ટમને અસરકારક રીતે મૂલવી શકીએ છીએ મિશ્ર અર્થતંત્રમાં બીજી એક જે બાબત છે આર્થિક વ્યવસ્થામાં એ ગાંધીવાદી આર્થિક વિચારસરણી તો અલગ અલગ પ્રકારની અર્થવ્યવસ્થામાં આ ગાંધીવાદી વિચારસરણીનું બહુ મહત્ત્વ અને મૂલ્ય હતું તો સમાજનો એક તંદુરસ્ત અને સર્વાંગી વિકાસ થાય તો એના માટે આ આખી જે કંઈ વ્યવસ્થાઓ છે એની મુખ્ય જો કોઈ જે કંઈ સિદ્ધિઓ છે એના વિશેની ચર્ચા એ આજે આપણે કરીશું અને આ ચર્ચા મેં અગાઉ એક કહ્યું એ પ્રમાણે એક સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે એ આખે આખી એક બૃહદ દેશનો અને રાષ્ટ્રનો જે કંઈ પરિ પરિચય વ્યવસ્થાના સંદર્ભમાં જે કેળવવાનો છે એના માટે આ એકમ એ આપણને ઘણી બધી રીતે મદદરૂપ થઈ શકે એમ છે વિગતવાર જો આ બધા મુદ્દાઓ વિશેની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં એ મૂડીવાદી આર્થિક વ્યવસ્થા અને સમાજવાદી આર્થિક વ્યવસ્થાના લાભોની સાથે ઘણા બધા ગેરલાભો પણ હતા એટલે આ શાસન વ્યવસ્થાના ઉપયોગના પરિણામે એક બાબત એવી આવી કે કોઈ એક આર્થિક પદ્ધતિ ઉપર આપણે નિર્ભર ન રહેવું જોઈએ એમાં મિશ્ર એટલે બધી બાબતોના સારા સારા પાસાઓનું જો મિશ્રણ થાય તો સરવાળે જોખમ એ ઓછું આવે એટલે એ દ્રષ્ટિએ આ અર્થતંત્ર મિશ્ર અર્થતંત્રની જે રચના થઈ આ મિશ્ર અર્થતંત્ર વિશે તો આપણે બહુ વિગતે અગાઉના લેક્ચરમાં આના વિશેની બહુ વિગતે ચર્ચા કરેલી છે તો આ મિશ્ર અર્થતંત્રની અલગ અલગ પ્રકારની જે કંઈ સિદ્ધિઓ છે એના વિશેની આપણે આજે ચર્ચા કરવાના છે એમાં સૌથી પહેલી સિદ્ધિ એ સમાજવાદી રચના બનાવવા માટે આ સિસ્ટમ એ આપણને બહુ જ બધી રીતે મદદ કરી શકે એમ છે સમાજવાદી સમાજ રચનાની સ્થાપના માટે મિશ્ર અર્થતંત્ર જરૂરી છે કારણ કે અગાઉ આપણે આ સમાજવાદી અને મૂડીવાદી અર્થવ્યવસ્થાના લાભો એટલે એના સિદ્ધિઓ વિશેની બધી ચર્ચા કરી એના ગેરલાભો અથવા મર્યાદાઓની જે આખી વાત કરી એમાં આ મુદ્દાઓ પર વિગતે ચર્ચા આપણે કરી હતી પણ સામાજિક ન્યાય અને આર્થિક સમાનતાના આદર્શોને સિદ્ધ કરવા માટે આ મિશ્ર અર્થતંત્ર જરૂરી છે કારણ કે આવા ઉદ્યોગો ઓછો નફો અને વધુ સંતોષ આપે છે એટલે આખી શાસન વ્યવસ્થામાં નફાખોરી વૃત્તિને મૂડીવાદી શાસન વ્યવસ્થામાં જે રીતે નફો કેન્દ્ર સ્થાને હોય છે એમાં વ્યક્તિગત સ્વતંત્રતા કે વ્યક્તિગત હિતને જે પ્રાધાન્ય મળે છે એટલે એ પ્રકારની અહીંયા આ મિશ્ર તંત્રમાં એવી કોઈ સ્પેસ નથી મળતી એટલે એ રીતે એક સમાજવાદી સમાજ વ્યવસ્થા ઊભી થાય એક સમાજવાદી સમાજ વ્યવસ્થાની રચના થાય એ મૂડીવાદ ની સૌથી પહેલી અને બહુ મહત્ત્વની સિદ્ધિ તરીકે એને આપણે ઓળખી શકીએ બીજી એક મહત્ત્વની બાબત કે આર્થિક વિકાસની ઝડપમાં વૃદ્ધિ કરવા માટે તો અર્થતંત્રનો જો આર્થિક વિકાસ થાય તો જ દેશની પ્રગતિ થાય અને સમાજના જે કંઈ વંચિત અને ગરીબો સુધી એ જુદા જુદા પ્રકારની સેવાઓ પહોંચી શકે એટલે આ મિશ્ર અર્થતંત્રમાં અર્થતંત્રમાં આર્થિક વિકાસનો વેગ ઝડપી બનાવવા માટે આ મિશ્ર અર્થતંત્ર જરૂરી છે અને ભારત જેવા વિકાસમાન દેશમાં આર્થિક વિકાસની વૃદ્ધિને અવરોધતા પરિબળોને મિશ્ર અર્થતંત્ર દ્વારા જ એ આપણે દૂર કરી શકાય છે દેશમાં ખાનગી ક્ષેત્રના ઉદ્યોગની સાથે ખૂબ જ મહત્ત્વ અને એવા પાયાના અને ચાવીરૂપ ઉદ્યોગોનું પણ રાષ્ટ્રીયકરણ કરવાથી આર્થિક વિકાસને વેગ મળે છે આ મિશ્ર અર્થતંત્ર દ્વારા ખાનગી ક્ષેત્ર સાથે જાહેર ક્ષેત્રના યોગદાન દ્વારા દેશના આર્થિક વિકાસના કાર્યક્રમનો જે આખો વૃદ્ધિનો દર જે છે એને આપણે ઊંચો લઈ જઈ શકીએ છીએ વિકસતા દેશોમાં સાહસિક નિયોજકોનો અભાવ હોય છે તેથી અર્થતંત્રના જુદા જુદા વિભાગ વિભાગોમાં થતી નવી શોધખોળોનો ઉપયોગ કરવા ખાનગી ક્ષેત્ર નાના પાયે રોકાણ કરવા તૈયાર થાય છે જ્યારે મોટા પાયે મૂડીરોકાણ રાજ્યના ભાગે આવે છે આમ મિશ્ર વિકાસમાં એનો સૂચક ફાળો છે અને એ રીતે એ મિત્રો જે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે એ લોકોની આખી જે કંઈ જરૂરિયાતો થાય અને દેશ આર્થિક રીતે કઈ રીતે વિકાસ પામી શકે એ ક્ષેત્રે આમાં સતત એ મનોમંથન થતું હોય છે એટલે આર્થિક વિકાસની ઝડપમાં વૃદ્ધિ કરવી એ આ મિશ્ર અર્થતંત્રની બહુ મહત્ત્વની સિદ્ધિ ગણાવી શકાય ત્રીજું મહત્ત્વની બાબત એ સામૂહિક ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે એટલે મિશ્ર અર્થતંત્રમાં અલગ અલગ પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓ સામૂહિક જરૂરિયાતો માટે પૂરી પાડવામાં આવે છે એવી ચીજ વસ્તુઓ કે સેવાઓ માટે વ્યક્તિએ નાણાં આપ્યા હોય કે ન હોય તો પણ દરેકને તેમાંથી લાભ મળે છે આ સેવાઓનું સ્વરૂપ જ એવા પ્રકારનું છે કે તેના યોગ્ય એકમો બજાર દ્વારા વ્યક્તિગત ગ્રાહકોને એમની જરૂરિયાતો પ્રમાણે વેચવાનું શક્ય નથી બનતું એમાં ખાસ કરીને જે સામૂહિક અલગ અલગ પ્રકારની જે આખી વસ્તુઓની વાત છે તો એમાં મોટા પાયે એ રાષ્ટ્રીય સંરક્ષણ એટલે દેશની નાગરિકોની સલામતીનો પ્રશ્ન કાયદો અને વ્યવસ્થા એટલે એમાં દરેકના સામાજિક ન્યાય અને માનવ અધિકારોનું હનન ન થાય હં કાયદો વ્યવસ્થા જળવાય તબીબી સેવાઓ આરોગ્ય એ પણ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે અને પ્રાથમિક રીતે એટલે એવી એની સુખાકારી માટે એ આ તબીબી સેવાઓ પણ એને પૂરતા પ્રમાણમાં મળી રહે રોડ રસ્તા અને વાહન વ્યવહારની સુવિધાઓ એટલે એ તમામ પ્રકારની આખી જે કંઈ વ્યક્તિગત મુદ્દાઓને બાદ કરતાં સમાજની જે કંઈ આવી સામૂહિક જરૂરિયાતો છે એ જરૂરિયાતો પર અહીંયા વ્યક્તિ કરતાં સમૂહને વધારે મહત્ત્વ કે ભાર આપવામાં આવે છે એટલે એ રીતે આ આમાં મિશ્ર તંત્રમાં લોકોની સામૂહિક ચીજવસ્તુઓનું વ્યવસ્થિત પૂરી પાડવા માટેનું આયોજન થાય છે આગળની એક મહત્ત્વની સિદ્ધિ તરીકે અને આપણે ગણાવી શકીએ એ જાહેર ઈજારાઓ સ્થાપવા માટે આ કેટલાક ઉદ્યોગોનો પ્રકાર એવો હોય છે કે જેમ આર્થિક દુર્વયો અટકાવવા માટે તથા કાર્યક્ષમતા વધારે વધારવા ઇજારાશાહી અનિવાર્ય હોય છે જેમ કે રેલવે વીજળી ગેસ વગેરે આ પ્રકારના ઉદ્યોગોમાં એક હતું સંચાલન અને નિયંત્રણ હોય તો તો જ એ એનો એનો લાભ થાય છે આવા ઉદ્યોગોમાં હરીફાઈનું તત્વ ગેરહાજર હોય છે એટલે તેમાં ઇજારાશાહી દ્વારા મોટા પાયા પર ઉત્પાદન થઈ શકે છે અને કેટલીક આંતરિક અને બાહ્ય કરકસરો પણ આમાં થઈ શકે છે એટલે આમ એક ચોક્કસ પ્રકારનો ઇજારો અને એમાં ખાસ કરીને પેટ્રોલિયમ અને ખનીજો જેવા કુદરતી સાધનોનો પુરવઠો એ નિશ્ચિત પ્રમાણમાં થાય એ એના માટે પ્રયત્નો થતા હોય છે આ વ્યવસ્થામાં અને એમાં દેશના લાંબા ગાળાના હિતની દૃષ્ટિએ આવા સાધનોનું દુર્વય એ અટકે અને તેમાં એના માટે ઇજારાશાહી એટલે ઇજારાશાહી એટલે ચોક્કસ એક પ્રકારનો ઠેકો એટલે એના દ્વારા એ આખી આખી એક વ્યવસ્થા સરસ રીતે ચાલે છે મોટા ભાગે જે છે એ લોકોની આખી જે કઈ જરૂરિયાતો અથવા સમાજના કલ્યાણને કેન્દ્રસ્થાને રાખવામાં આવે છે એટલે એ દૃષ્ટિએ આ જાહેર ઈજારાની સ્થિતિ પણ આમાં મિશ્ર તંત્રમાં જોવા મળે છે ગ્રાહકો અને શ્રમિકોનું શોષણ અટકાવવા માટે એના પછીની એક મહત્ત્વની સિદ્ધિ તરીકે આ મુદ્દાને આપણે ગણી શકીએ એમાં મોટાભાયે જે અગાઉ પણ અલગ અલગ પ્રકારની શાસન વ્યવસ્થાની જે આખી વાત કરી એમાં મૂડીવાદી અને સમાજવાદી બંને પ્રકારના શાસન વ્યવસ્થાની જે ઘણી બધી મર્યાદાઓ છે એ મર્યાદાઓનો જવાબ એનો સાચો ઉકેલ એ મિશ્ર અર્થતંત્ર પ્રકારની આર્થિક વ્યવસ્થામાં આપણે જોઈ શકીએ છીએ એમાં વસ્તુની વપરાશ કરે છે એ ગ્રાહકો અને વસ્તુની ઉત્પાદન પ્રક્રિયા સાથે એ સંકળાયેલા શ્રમિકો મજૂર વર્ગ તો એનું અહીંયા શોષણ નથી થતું એ જે કંઈ કામ કરે છે એને અનુસાર એ એનું યોગ્ય વર્તન મળે છે અકસ્માતથી માંડી અને અલગ અલગ પ્રકારની જે કંઈ આખી પરિસ્થિતિ ઊભી થાય અને એમાં શ્રમિકોને કંઈ પણ પ્રકારનું નુકસાન થાય તો એ શ્રમિકો અને ગ્રાહકોના હિતોનું રક્ષણ એ આ શાસન વ્યવસ્થામાં કરવામાં આવે છે એટલે એ રીતે એ ગ્રાહકો અને શ્રમિકોનું શોષણ અટકાવવાની જે આખી બાબત છે એ આ મિશ્ર અર્થતંત્રની મહત્ત્વની સિદ્ધિ ગણાવી શકાય એના પછીનું એક મહત્ત્વની સિદ્ધિ એ આ મિશ્ર અર્થતંત્રમાં પ્રાદેશિક સમાનતા આપણે લાવી શકીએ છીએ ખાનગી ક્ષેત્રની એક મોટી મર્યાદા એ છે કે આર્થિક રીતે વિકસિત હોય ત્યાં જ એ બધું અમુક પ્રકારનો વિકાસ થાય અને ત્યાં જ અમુક પ્રકારના ઉદ્યોગો વિકસે પરિણામે શું થાય કે આપણે જોઈએ કે એક ક્ષેત્રનો વિકાસ થાય અને બીજા ક્ષેત્રનો વિકાસ ન થાય તો એના પરિણામે એક આખી આર્થિક અસમાનતા ઊભી થાય વર્ગ વિગ્રહ ઊભો થાય એટલે આ આખી જે કંઈ વ્યવસ્થા છે એમાં સૌથી મહત્વનો જે મુદ્દો હતો એ મિશ્રતંત્રની સિદ્ધિ તરીકે આપણે જેને ગણીએ છીએ

એ પ્રકારે એમાં એ એટલે એ રીતે એના વિકા એ વિસ્તારના વિકાસનું આયોજન થાય છે જેનાથી આ એક વિસ્તારનો વિકાસ થયો એક પ્રદેશનો વિકાસ થયો અને બીજો પ્રદેશ વિકાસથી વંચિત રહ્યો રહી ગયો એટલે એ પ્રકારની આખી સ્થિતિનું નિર્માણ ન થાય એના વિશેની કાળજી અથવા સાવચેતી આ મિશ્ર તંત્રમાં રખાય છે અને એ રીતે આ પ્રાદેશિક સમાનતા લાવવાની બાબત એ પણ આ મિશ્ર એક મહત્ત્વની સિદ્ધિ ગણી શકાય આ પ્રાદેશિક સમાનતા લાવવા માટે અને મિશ્ર તંત્ર આખી એક વ્યવસ્થામાં ગાંધીજી એ દેશની આઝાદી મેળવવા માટે જે પ્રયત્નો કર્યા હવે એમાં જે આખા દેશની પરિસ્થિતિનો ઓગણીસો ને ચૌદ પંદરમાં બાપુ ભારતમાં પરત ફર્યા પછી દેશનીના જુદા જુદા વિસ્તારોનું એમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહથી આખા દેશનું પરિભ્રમણ કરે છે અને પછી એમને દેશની આખી વાર્તિક પરિસ્થિતિ ગરીબી બેકારી કે ભૂખમરાથી માંડીને અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો બહાર આવ્યા તો એમાં ગાંધીજીના એટલે આ ઇકોનોમિક્સના સંદર્ભમાં પણ એના અલગ અલગ પ્રકારના વિચારો હતા તો એ વિચારોને આપણે ગાંધીવાદ તરીકે ઓળખીએ છીએ આમ તો ગાંધીજી એ કોઈ પણ પ્રકારના વાદમાં માનતા નહોતા ગાંધીવાદ એટલે પણ ગાંધીજીએ એના જીવન અને ના અલગ અલગ ક્ષેત્રોમાં જે કે આખી વાત કરી છે એમાં એના એના વિચારો એ ગાંધીવાદ તરીકે અને આપણે ઓળખીએ છીએ એટલે અલગ અલગ પ્રકારની જે કે મૂડીવાદી શાસન વ્યવસ્થા એટલે શું સમાજવાદી શાસન વ્યવસ્થા એટલે શું મિશ્ર અર્થતંત્ર એટલે શું એટલે એની વ્યાખ્યાઓ અથવા એના અર્થ વિશે ઘણા બધા એટલે એની ચોક્કસ આ બધા મુદ્દાઓને પણ આપણે વ્યાખ્યાબદ્ધ નહોતા કરી શક્યા એ રીતે પણ આ ગાંધીવાદને પણ એક ચોક્કસ પ્રકારની વ્યાખ્યામાં આપણે વ્યાખ્યાયિત નથી કરી શકતા પણ મિત્રો મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે એક ચોક્કસ પ્રકારની વિચારસરણી સાથે એ આર્થિક ક્ષેત્રમાં એ દેશનો વિકાસ કરવા માટે એ ગાંધીજીએ એ એની પોતાની એક આગવી વિચારસરણી સમાજની સમક્ષ મૂકેલી એમાં સાદાય સ્વાવલંબન પછી સ્થાનિક રોજગારીથી માંડી એનું ઉત્પાદન જે કંઈ જરૂરિયાતો હોય એનું ઉત્પાદન સ્થાનિક લેવલે જ થાય વિદેશી ઉદ્યોગો નો આખો વિદેશી કાપડથી માંડીને એના વિરોધથી માંડીને આખી જે પ્રક્રિયાઓ હતી એ બધી જ બાબતોને આપણે ગાંધીવાદી વિચારસરણી તરીકે ઓળખી શકીએ એમાં સત્ય અહિંસા અને બાપુના જે કંઈ જુદા જુદા અગિયાર વ્રતોની વાત પણ એ સમાજ વ્યવસ્થાનો જ ભાગ હતો એટલે એ રીતે આ બધા મુદ્દાઓને આપણે ગાંધીવાદી વિચારસરણીમાં સમજી શકીએ ગાંધીવાદ સમાજના દરેક વર્ગને પોષણયુક્ત આહાર રહેઠાણ કપડાં શિક્ષણ અને તબીબી સેવાઓ જેવી ખૂબ જરૂરી એવી પાવાની જરૂરિયાતો મળી રહેવી જોઈએ અને સમાજનો આખો સમતોલ વિકાસ કઈ રીતે થઈ શકે એ દિશામાં ગાંધી પોતે વિચારતા હતા અને એના માટે એમણે સરસ એક શબ્દ વાપરેલો સર્વોદય સર્વોદયનો આપણો શાબ્દિક અર્થ જો કરીએ તો સર્વનો ઉદય એટલે કે સમાજમાં છેવાડાની વ્યક્તિ એના માટે એક બીજો શબ્દ એમણે અંત્યોદય પણ વાપરેલો એટલે સમાજનો છે કે છેવાડાનો સમુદાય એ એનો એનો વિકાસ કઈ રીતે થાય એ માટે એ ગાંધીજી એ સતત એ વિચારશીલ હતા અને એમણે જેટલી જેટલી બાબતો એ સમાજની સમક્ષ મૂકી એ બધામાં આ બાબત એ સ્થાને હતી હવે ગાંધીજીની આખી જુદા જુદા પ્રકારની જે કે આખી વિચારસરણી હતી એમાં બહુ જ બધું લખાણ એ ગાંધીજી એટલે જે ગાંધીજીની વિધ્વત્તા અલગ અલગ ક્ષેત્રોમાં જે હતી એમાં આર્થિક મુદ્દાઓ પર પણ ગાંધીજીનું મેં મિત્રો અગાઉ કહ્યું એ પ્રમાણે આર્થિક ચિંતન હતું દેશની ગરીબી બેકારી બેરોજગારીથી માંડી અને દેશના પાયાના પ્રશ્નોનો ઉકેલ કઈ રીતે મળી શકે એ બાબત એ ગાંધીવાદી આખી અર્થશસ્ત્રમાં અત્યારે પણ આપણે આ બધા મુદ્દાઓ ઉપર ચર્ચા કરીએ છીએ એટલે એ રીતે એ આ અલગ અલગ પ્રકારના આ ગાંધીવાદના લક્ષણો વિશેની જો ચર્ચા કરીએ તો એમાં સૌથી પહેલું જરૂરિયાત પહેલું લક્ષણ એ આ મર્યાદિત જરૂરિયાતો ગાંધીજી સાદગીભર્યા જીવનમાં માનતા હતા એટલે દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા પછી ભારતમાં ફર્યા અને ઠેર ઠેર આખી જે ગરીબીના દર્શન થયા અને એ જ વખતે એ પોતે એવું નક્કી કરે છે કે ભાઈ દેશના લોકોને જો બે ટંકનું ખાવાનું ન મળતું હોય હા સારી રીતે પોતે ખાઈ શકતા ન હોય અને એને પહેરવા માટે એ કપડાં ન મળતા હોય તો એવી સ્થિતિમાં એમણે એ જ વખતે એ પૂતળી અને ઉપર પહેરણ ધારણ કરેલું એટલે મિત્રો આવા પ્રસંગો અને ગાંધીજીના ઘણા બધા ફોટોગ્રાફ્સમાં પણ આ બધા ચિત્રોમાં આપણે જોઈ શકીએ છીએ કે ગાંધીજીની જરૂરિયાતો એ બિલકુલ ઓછી હતી અને પોતે એ સાદગીભર્યા જીવનમાં જ માનતા હતા અને બને એટલી આખી જરૂરિયાતોનો વધારો ન થાય અને એના માટે તો એમણે એના જીવનના ઘણા બધા પ્રસંગો પણ જાણીતા છે દાખલા તરીકે સાબરમતી નદી જ્યારે બે ધારે વહેતી હતી અને બાપુ સાબરમતીના કિનારે વસવાટ કરતા હતા એ વખતે બાપુ એક લોટો પાણી લઈ અને હાથ મોડું ધોવે છે તો એ વખતે એમની બાજુમાં ઊભેલા એક કાર્યકર મોહનભાઈ પંડ્યા એમને કહે છે કે બાપુ આટલું બધું પાણી નદીમાં વહી જાય છે અને તમે એક લોટો પાણી શા માટે વાપરો છો છૂટથી પાણી વાપરો ને તો એ વખતે પણ એમણે કહેલું કે આ પ્રકૃતિ એટલે આ પાણી પર એકમાત્ર ખાલી મારો અધિકાર નથી પણ આ પ્રકૃતિના બધા જ જીવોનો સમાન અધિકાર છે એટલે એ રીતે જ્યારે પાણીની છે હતી એ વખતે પણ આ મર્યાદિત વસ્તુનો ઉપયોગ કઈ રીતે થઈ શકે એની વિશેની વાત એ બાપુએ આપણને સમજાવેલી એ જો કદાચ બાપુએ એ ત્યારથી એટલે વર્ષો પહેલાં કહેલી જો બાબત એ એનું આપણે અનુસરણ કર્યું હોત તો અત્યારે પીવાના પાણીથી માંડીને વપરાશના પાણીના જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થયા છે એ પ્રશ્નો એ ન થયા હોત અથવા ઓછા થયા હોત એટલે ગાંધી ગાંધીજી આ જરૂરિયાતો પર બહુ મહત્ત્વ ભાર એટલે બહુ વધારે મહત્ત્વ આપતા હતા અને એમનું એક વિધાન પણ બહુ સાચું છે તેઓ વારંવાર કહેતા કે પ્રકૃતિ દરેક માણસની જરૂરિયાત સંતોષી શકે છે એના લોભને ક્યારેય નહીં એટલે એ સંદર્ભમાં આ મર્યાદિત જરૂરિયાતો એ ગાંધીવાદી વિચારસરણીનું બહુ મહત્ત્વનું લક્ષણ એ આપણે ગણાવી શકાય આના પર બહુ જ બધી ચર્ચા થઈ શકે છે પણ ટૂંકાણમાં આ અહીંયા આ મુદ્દાને આપણે સમજવો રહ્યો એના પછી એક મહત્ત્વનું લક્ષણ એ નૈતિકતા ગાંધીજીના આર્થિક વિચારો પર આપણને ખબર છે કે રસ્કીનનું અન ટુ ધીસ લાસ્ટ પુસ્તક વાંચી અને એના મનમાં એ ઘણી બધી ઉથલપાથલ થયેલી અને એ રીતે આખી જે છે એ ગાંધીજીની વિચારસરણી એ બીજા બધા કરતાં બહુ જુદા પ્રકારની હતી અને એમાં ગાંધીજી નીતિશાસ્ત્રના અર્થશાસ્ત્ર વચ્ચે ગાઢ સંબંધ બાંધતા કહે છે કે મારે કબૂલ કરવું જોઈએ અહીંયા મારે કબૂલ કરવું જોઈએ કે અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે હું ભેદ પાડતો નથી જે અર્થશાસ્ત્ર વ્યક્તિ કે સમાજના હિતને નુકસાન કરે તે નીતિ વિરુદ્ધ છે નીતિ એટલે કઈ રીતે કામ કરવું એટલે એવી અલગ અલગ પ્રકારની જે કંઈ નીતિઓ થાય એ સમાજના હિતને નુકસાન કરે તે નીતિ વિરુદ્ધ છે અને તે પાપ સમાન છે તેથી એક દેશને નુકસાન પહોંચાડવા અર્થશાસ્ત્રનો શાસ્ત્રનો પ્રયોગ કરે તે હું અનીતિ ગણું છું આમ ગાંધીજીની આખી જે આર્થિક વ્યવસ્થાના સંદર્ભમાં એમની પોતાની એક ચોક્કસ વિચારસરણી હતી જે આપણને આ બાબત પરથી એની નીતિ વિષયક એની નૈતિકતા ને લગતી બાબતો પરથી આપણને ખ્યાલ આવી શકે છે ત્રીજું ગાંધીવાદનું અથવા ગાંધી વિચારનું બહુ મહત્ત્વનું લક્ષણ એ આત્મનિર્ભરતા એટલે ગાંધીજી જેને આપણે સ્વાવલંબીપણું એ ગાંધીજીની વાતમાં એ આત્મનિર્ભરતા અને સ્વાવલંબન પર સૌથી વધુ ભાર મૂકવામાં આવતો હતો ગાંધીજી શોષક અને શોષિત વચ્ચેનો વ્યવહાર એ સ્વીકારતા નહોતા અને મોટા ભાગે આપણી જે કંઈ એટલે અન્ન હોય વસ્ત્ર હોય આવાસ હોય એટલે આપણી જરૂરિયાતની જે કંઈ પાયાની વસ્તુઓ છે એનું ઉત્પાદન એ આપણે જાતે કરવું જોઈએ અને એમાં એ વખતે પણ આખો દેશ મોટાભાગે ગામડાઓનો બનેલો અને એમાં ગામડાઓ એ આર્થિક રીતે સ્વતંત્ર અને સ્વાવલંબી કેમ બને એના માટેનું આખું એક આયોજન એ એનો એક આયોજન અને એક સરસ વિચાર એ ગાંધીએ આપેલો એટલે આ સ્વાવલંબન એ દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતોના આધારથી જો સ્વાવલંબી બને તો જે વસ્તુની જરૂરિયાત છે ત્યાં જ એનું ઉત્પાદન થાય અને એ રીતે એને બહુ ઓછા ભાવમાં આ વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે એટલે એ રીતે આ સ્વાવલંબીપણા પર પણ વધુ ભાર મૂકવામાં આવે છે ગાંધીવાદી વિચારસરણીમાં એના પછી ગાંધીવાદી આર્થિક વ્યવસ્થાનું એક લક્ષણ એ આર્થિક સ્વતંત્રતા હવે ગાંધીજીના મત મુજબ આર્થિક એટલે અર્થતંત્ર આદર્શ બનાવવા માટે આર્થિક સ્વતંત્રતા અને સમાનતાનું ધ્યેય આપણે સ્વીકારવું પડશે સરખા જન્મેલા અને સરખી તક મળવી જ જોઈએ એ બાબતને એ પ્રાધાન્ય આપતા હતા અર્થતંત્રના તમામ લોકોને પોતાના નિભાવ પૂરતો શ્રમ મળી રહે અને અનાજ કપડાં વગેરે જેવી પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકે તેવી આર્થિક વ્યવસ્થા તો સમાજમાં ઊભી થવી જ જોઈએ એવું તેઓ ભારપૂર્વક કહેતા જેમ હવા પાણી ઉપર સૌનો સરખો હક છે તેમ આ પ્રાથમિક જરૂરિયાતોનું પણ હોવું જોઈએ વ્યક્તિને ઓછામાં ઓછું તેની જીવન સરળતાપૂર્વક જીવી શકે એના માટેની જે કંઈ પ્રાથમિક જરૂરિયાતો છે એ મળવી જોઈએ એટલે એ રીતે ગાંધીજી માનતા કે સાચી સ્વતંત્રતા આર્થિક સ્વતંત્રતા સિવાય એ ક્યારેય ટકી ન શકે અને લોકશાહીની જાળવણી માટે આ આર્થિક સ્વતંત્રતા એ બહુ મહત્ત્વની છે એમ તેઓ ભારપૂર્વક કહેતા એટલે આ આર્થિક સ્વતંત્રતાનો મુદ્દો પણ આ વ્યવસ્થામાં મહત્ત્વનો બની રહે છે એના પછી જે મહત્ત્વની બાબત આવે છે ગાંધીવાદી વિચારસરણીમાં એ વાલીપણાનો સિદ્ધાંત ગાંધીજી માનતા હતા કે સમાજ એ કુટુંબનું બહુ વિસ્તૃત સ્વરૂપ છે અને એમાં આ વાલીપણાના ખ્યાલને આપણે ટ્રસ્ટીશીપના સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ એમાં બહુ મહત્ત્વની બાબત એ તેઓ કહેતા કે હું કોઈ પણ પ્રકારનો વેપાર કે ઉદ્યોગ વડે મળેલ બધા ધનનો હું માલિક નથી મારો અધિકાર તો મારી આજીવિકા પૂરી થાય એ એના પૂરતો છે એટલે બાકીની જે માલિકી મારી વપરાશ કરતાં જે કંઈ વસ્તુઓ વધે છે એની માલિકી એ સમાજની છે એટલે આખી જે છે એ બીજા બધા અર્થશાસ્ત્રીઓ કરતાં ગાંધીજીએ બહુ ભિન્ન પ્રકારની આખી વાત કરી અને એમાં ગરીબ બધું ગરીબ ન થાય પણ ગરીબ એ એની જરૂરિયાતો પ્રાપ્ત કરી શકે અને આખી સમાજનો સમાજનો એક સમતોલ કે તંદુરસ્ત વિકાસ કઈ રીતે થઈ શકે એ દિશામાં આ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતે બહુ મહત્ત્વનું યોગદાન આપેલું છે એટલે એ રીતે આ વાલીપણાના સિદ્ધાંતની વાત હતી એના પછી ગાંધીવાદી વિચારસરણીનું મહત્ત્વનું લક્ષણ એ શ્રમનું મહત્ત્વ મિત્રો આપણને ખબર છે કે બાપુ પોતાના બધા જ કામ એ જાતે કરતા હતા અને એમનું એક સરસ વાક્ય પણ છે કે દુઃખ વિના હૃદય નિર્મળ થતું નથી અને શ્રમ વગર એ માણસનો ક્યારેય વિકાસ થતો નથી એટલે એ અલગ અલગ પ્રકારના ઉત્પાદનમાં એ આશ્રમના મહત્વ મહત્ત્વ પર એ ગાંધીજી સૌથી વધુ ભાર મૂકતા હતા અને વ્યક્તિ ગમે તેટલો મહાન હોય પણ એણે શ્રમ તો કરવો શારીરિક શ્રમ તો કરવો જોઈએ વ્યક્તિને આળસુ અને બેઠાડું જીવન જીવવાનો અધિકાર નથી તેઓ કહેતા કે એકાદ દુઃખદ ઘટના છે કે લાખો વ્યક્તિઓ પોતાના આ હાથનો ઉપયોગ એટલે બંધ કરતા થયા છે એટલે આર્થિક રીતે માણસ જ્યાં સુધી ગરીબી હોય ત્યાં સુધી રોજીરોટી માટે નાનું મોટું કામ કરે પણ જેવો એ આર્થિક રીતે થોડો પગભર થાય સદ્ધર બને કે તરત જ કામગીરી કરવાનું છોડી દે છે એટલે સવાલ આર્થિક રીતે નબળા કે સબડાનો નથી પણ ગાંધીજીએ આ શ્રમના મહત્ત્વને એના શારીરિક શ્રમની સાથે અને બૌદ્ધિક શ્રમને પણ એટલું જ મહત્ત્વ આપેલું અને એ રીતે જે છે એ આ ગાંધીવાદી વિચારસરણીનું મહત્ત્વનું લક્ષણ એ શ્રમ બની રહે છે એના પછી ગ્રામોદ્યોગો દેશ આઝાદ થયો એટલે આઝાદી મેળવવાના આંદોલન દરમિયાન એ ગાંધીજીએ સૂતરના તાંતણે એ સ્વરાજ લાવવાની વાત કરેલી કારણ કે એમાં બહુ જ બધી જગ્યાએ એ વિકાસના નામે ખાસ કરીને અંગ્રેજ શાસન વ્યવસ્થા દરમિયાન એ મોટા પાયે એ અંગ્રેજોમાંથી એટલે ઇંગ્લેન્ડમાંથી અલગ અલગ પ્રકારની વસ્તુઓની આયાત થાય જેના પરિણામે આપણા દેશના વર્ષો જૂના ગૃહ ઉદ્યોગો અને ગ્રામોદ્યોગો નાશ પામેલા એ વખતે એમણે આ અર્થતંત્રની કરોરજૂ સ્વરૂપ એ ગૃહ ઉદ્યોગો અને ગ્રામોદ્યોગોનો દેશમાં કઈ રીતે વિકાસ થઈ શકે અને એના માટે ચરખાની વાત સિમ્બોલિક જે છે કે દાખલા તરીકે એ વખતે વિદેશોમાંથી કાપડની આયાત ભારતમાં થતી હતી તો ગાંધીજીએ વિદેશી કાપડની હોળી કર્યાના પણ ઘણા બધા દાખલા આપણી સમક્ષ છે પણ એ બધાની સામે એ આપણા હાથ વગા જે કંઈ ગૃહ ઉદ્યોગોનો ગ્રામ ઉદ્યોગો છે એ કઈ રીતે ટકી શકે એના માટેની સતત વિચારણા એ ગાંધીજીએ એમના આર્થિક વિચારોમાં કરેલી છે એના પછીનું મહત્ત્વનું એક લક્ષણ ગાંધીવાદી વિચારસરણીનું એ વિકેન્દ્રીકરણ હવે ગાંધીજી માનતા કે એટલે મૂળ દેશ ગામડાનો બનેલો છે અને તેઓ કહેતા ભારપૂર્વક કે બીજો ગામડાનો વિકાસ થશે તો પણ તો જ દેશનો વિકાસ થશે અને એમાં ગામડા હરીફાઈ મુક્ત અને ઉત્પાદિત વસ્તુના વેચાણથી થતાં શોષણ મુક્ત હશે તો જ એ સમાજનો આપણે વિકાસ કરી શકીશું એટલે એના માટેની આખી વ્યવસ્થા એ કેન્દ્રિત વ્યવસ્થાને બદલે આખી વિકેન્દ્રિત એક વ્યવસ્થા ઊભી થાય અને એમાં ખાસ કરીને અગાઉ જે ચર્ચા કરીએ એ પ્રમાણે ગૃહ ઉદ્યોગો અને ગ્રામોદ્યોગો એ લોકોની જરૂરિયાત ગામડાની જરૂરિયાતો પૂરી કરી એ એ ગામડા સ્વતંત્ર અને સ્વાવલંબી કેમ બને એના માટે એ સતત વિચારતા હતા એટલે એ મહત્વનું લક્ષણ એના પછી ની એક મહત્ત્વનું લક્ષણ કે એની ગાંધી વિચારની લાક્ષણિકતા એ યંત્રોનો મર્યાદિત ઉપયોગ યંત્રોના ઉપયોગની વાત આવે એટલે પહેલી છાપ એવી પડે કે ગાંધીજી યંત્રના વિરોધી હતા પણ મિત્રો એવું નથી યંત્રોનો સૌથી વધુ અને કાર્યક્ષમ ઉપયોગ કઈ રીતે થાય એના માટે એ ગાંધીજી સતત વિચારશીલ હતા ચરખામાં તમે જુઓ તો ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઓછા સમયમાં ઘણું બધું ઉત્પાદન કઈ રીતે થઈ શકે એના માટેની સતત વિચારણા એ ગાંધીજી એ પોતાના કામગીરીમાં કરતા હતા અને એમાં પણ જે કેટલીક બાબત હતી કે વિદેશો અમુક પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરે તો બરાબર છે કારણ કે ત્યાં આગળ વસ્તી ઓછી છે હવે ભારતમાં જ્યાં વસ્તી વધારે હોય ત્યાં આગળ યંત્ર દ્વારા ઉત્પાદન થાય એટલે એક હાથ કામ કરે અને બહુ જ બધા હાથ એ બેસી રહે અને આખી બેરોજગારીની સ્થિતિનું નિર્માણ થાય એટલે એવું ન થવું જોઈએ એટલે એ રીતે આ મિશ્ર અર્થતંત્ર ની આખી એક આર્થિક વ્યવસ્થાની સિદ્ધિઓ સાથે એક બહુ મહત્ત્વની બાબત એ ગાંધીવાદી આર્થિક વિચારસરણી એ પણ સમાજનો તંદુરસ્ત અને સમતોલ વિકાસ કરવા માટે આપણને બહુ જ બધી રીતે ઉપયોગી બની શકે એમ છે એટલે આ બધી જ બાબતો મિત્રો દર વખતે એક આ વ્યાખ્યાનના સમાપનમાં જે આપણે ચર્ચા કરીએ છીએ કે આ બધી વિચારો વિશેની જેટલી સમજણ આપણા મગજમાં સઘન હશે આપણે આ બધી મુદ્દાઓને જેટલું સારી રીતે સમજી શક્યા હશે એ એ પ્રમાણે આપણે સમાજ જીવનના જુદા જુદા જે કંઈ પ્રશ્નો છે એમાં દરમિયાનગીરીમાં આ બધા મુદ્દાઓનો ઉપયોગ કરી અને એ રીતે આ આખી આખી વ્યવસ્થા કઈ રીતે સુદૃઢ અને સારી રીતે ચાલે એ દિશામાં આપણે સતત વિચારવું રહ્યું એટલે અહીંયા આ મિશ્ર અર્થતંત્રની સિદ્ધિઓ અને છેલ્લે ગાંધીવાદી ગાંધીવાદનો અર્થ અને એના અલગ અલગ પ્રકારના જે કંઈ લક્ષણો છે એ મુદ્દા વિશેની વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ ધન્યવાદ